नमस्ते बाळको, आज आपणे न्यूटन तकतीनी रचना करता शीखीशुं। एना माटे तमारे एक जाडू कार्डबोर्ड जोईशे, परिकर, पेन्सिल, स्केल अने आ तमने अहींया रंगो बताव्या छे ए प्रमाणेना कलर जोईशे, अथवा तो आ कलर प्रमाणे कागळ, रंगीन कागळ आपणे लईशुं तो पण चालशे। तो चालो આપણે શરૂઆત કરીએ। તમારે શું કરવાનું? તો કે સૌપ્રથમ કાર્ડબોર્ડ ઉપર પરિકરની મદદથી ગોળાકાર તકતી બનાવી દેવાની, વર્તુળ દોરી દેવાનું અને એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સરખા માપની સાત આપણે રેખાઓ દોરી દીધી છે અને વર્તુળને સાત ભાગમાં વિભાજિત કરી દીધો છે। તમે અહીંયા જોઈ શકો છો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી સાત ભાગમાં વિભાજિત કરતી આપણે રેખાઓ દોરી દીધી છે। હવે આપણે શું કરીશું? જો તમારી જોડે રંગીન કાગળ હોય તો આપણે મેઘધનુષ્યમાં દેખાતા રંગો આપણને ખબર છે કે જા, ની, વા, લી, પી, ના, રા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, કેસરી અને રાતો એટલે કે લાલ। આ રંગો આપણે જો રંગીન કાગળ હોય તો રંગીન કાગળ આ માપનું કાપી અને આપણે ચોંટાડી દઈશું। જો તમારી જોડે રંગીન કાગળ ના હોય તો તમે આ કલર પણ કરી શકો છો। આપણે અહીંયા આ સાત ટુકડા રંગીન કાગળના ચોંટાડી દઈશું અને આપણી ન્યૂટન તકતી તૈયાર કરી દઈશું। તો ચાલો આપણે રંગીન કાગળ ચોંટાડી દઈએ। તો બાળકો, આપણે રંગીન કાગળ અહીંયા ચોંટાડી દીધા છે અને આપણી ન્યૂટન તકતી તૈયાર કરી દીધી છે। તમે અહીંયા જોઈ શકો છો કે મેં જા, જાંબલી, ની, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ ચોંટાડી દીધા છે કલર કાગળ છે। તમારી જોડે કલર કાગળ ના હોય તો તમે રંગ પણ કરી શકો છો। તો તમને ખબર છે કે વરસાદ વરસ્યા પછી ઘણીવાર આપણે આકાશમાં જોઈએ તો આપણને મેઘધનુષ્ય દેખાય છે। મેઘધનુષ્ય સાત રંગોનું બનેલું છે। આ સાત રંગો, આ જ સાત રંગો ધરાવતી આપણે ગોળાકાર તકતી તૈયાર કરી એને આપણે ગોળ કુમારીશું, ગોળ ગોળ કુમારીશું ચકરડીની માફક અને આપણે જોઈશું કે આ તકતીને ગોળ ગોળ કુમારતા આપણને એવું લાગશે કે સફેદ રંગ બને છે, સફેદ રંગ બને છે। આના ઉપરથી આપણે એ પણ કહી શકીએ કે સૂર્યનો પ્રકાશ, સૂર્યનો આપણને પ્રકાશ સફેદ દેખાય છે પણ વાસ્તવમાં એ પ્રકાશ સાત રંગનો બનેલો છે, સાત રંગનો બનેલો છે। આ તકતીને આપણે ન્યૂટન તકતીના નામે ઓળખશું। તો ચાલો આપણે એને કુમાવીને પણ જોઈએ। તમે જેટલું જોશથી કુમાવશો એટલું તમને વધારે સફેદ રંગ દેખાશે, બધા રંગો મિક્સ થઈ જશે અને આપણને સફેદ રંગ દેખાશે। તો તમે કુમાવીને જોજો, તમે જોઈ શકો છો, તમે જેટલું જોશથી કુમાવશો એટલો બધા રંગો મિક્સ થશે અને સફેદ રંગ દેખાશે। તમે પણ આ રીતે ન્યૂટન તકતી તૈયાર કરજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો।